ધાનેરા શહેરમાં લોકડાઉનમાં 144ના જાહેરનામા મુજબ લોકોને સવારે આપવામાં આવતી જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદીના સમય દરમિયાન લોકો દ્વારા બજારોમાં ખરીદી દરમિયાન અને બેંકોમાં કામકાજ દરમિયાન યોગ્ય રીતે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે ધાનેરા ખાતે આ બાબતે ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા પણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી શહેરીજનોની સુરક્ષા માટે શહેરમાં તંત્ર દ્વારા કડકાઈથી પગલાં લેવામાં આવે તો બિનજરૂરી લોકો શહેરમાં જાહેર જગ્યા ઉપર ધસારો ન કરે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આજે જે ક્વોરન્ટાઇન જે ચાલે છે નગરમાં પબ્લિક માટેનું અને લોકડાઉનની જે પરિસ્થિતિ છે એ ગંભીરતાપૂર્વક તંત્ર દ્વારા નથી થતું એના માટે ભારત વિકાસ પરિષદની સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર સાહેબને આપવામાં આવ્યું છે. તો આપણે SDM સાહેબને પૂછીએ, સાહેબ ભારત વિકાસ પરિષદને આવું આવેદનપત્ર આપવાની જરૂર લાગી એનો મતલબ એમ થયો છે કે જે લોકડાઉનનો ઉપયોગ આપણા ધાનેરામાં બરાબર સેન્ટરમાં થતો નથી તે બાબતમાં આપનું શું કહેવું છે? લોકડાઉનના અમલ માટે પોલીસની ટીમ શહેરમાં પેટ્રોલિંગ વધાર્યું છે અને એ ઉપરાંત અમારા દ્વારા પણ પોલીસ સાથે મળીને શહેરમાં ચકાસણી કરવામાં આવે છે. જે શાકભાજી અને કરિયાણાની દુકાનો છે એ મોટાભાગે સવારે 8-10 દરમિયાન ખુલતી હોય છે, પણ એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સને જળવાય એના માટે નગરપાલિકા, પોલીસ, રેવન્યુ એ થોડું હજુ વધારે વિજિલન્ટલી 1-2 દિવસ એને નિયંત્રિત કરવાની કોશિશ કરશે. સાથે સાથે એ પણ જોવાનું છે કે લોકોને પણ કંઈ તકલીફ આવશ્યક ચીજ વસ્તુઓ માટે ના પડે. એ સિવાય જે બેંક્સ છે તો બેંકોમાં ઘસારો ઘટે એના માટે પણ તંત્ર દ્વારા જે સ્ટાફ ત્યાં બેંકોમાં રોટેશનલ બેસિસ ઉપર ડ્યુટી આપવાના કારણોસર ઓછો થયો છે તો એ વધારવા માટે બેંકોને અમે મિટિંગ કરીને અપીલ કરી છે. શાકભાજીના જે વેપારીઓ છે એમની જોડે 2 વખત મિટિંગ કરી છે અને એમને રિક્વેસ્ટ કરી છે કે એ લોકો ડિસેન્ટ્રલાઇઝ શક્ય હોય એટલા ડિસેન્ટ્રલાઇઝ થાય જેથી એમને કોઈપણ એક જગ્યાએ લોકોનો ઘસારો વિશેષ ના રહે. છેલ્લા 2 દિવસમાં ગંજ બજારની આજુબાજુ થોડો ઘસારો અમને જોવા મળ્યો છે. સર, આપણે બિયારણ અને ખાતર લેવા માટે જે ખેડૂતો છે એ આવે છે ત્યાં પણ અમે બંદોબસ્ત વધારવા માટે એનું આયોજન કર્યું છે અને ત્યાં અંતર વધુ જળવાય સાથે સાથે ખેડૂતોને બિયારણ અને ખાતર પણ યોગ્ય પ્રમાણમાં મળી રહે એ માટેની વ્યવસ્થા વહીવટતંત્રે કરી છે. તો SDM સાહેબનું કહેવું છે કે હવે જે આપણા ધાનેરામાં પબ્લિકે જાગૃત રહેવું જોઈએ અને વધુથી વધુ ડિસ્ટન્સ પબ્લિક ડિસ્ટન્સ રાખી અને નિયમોનું પાલન કરવું જોઈએ અને તંત્ર પણ આજથી જ એલર્ટ થયું છે એવું સાહેબનું કહેવું છે. કેમેરામેન સુરેશ પ્રજાપતિ સાથે રાજેશ ચૌહાણ, ડુકેનું ચેનલ ધાનેરા.